હવે નજર કરીએ સુશાંત સિંહ રાજપૂતના કેસને લગતી નવ ખબરો પર. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડીએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો. બિહાર પોલીસની એફઆઈઆરને આધાર બનાવી ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કરતા હવે ઈડી પૈસાની લેવડદેવડની તપાસ કરશે. બીજી તરફ સુશાંત સિંહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરે કહ્યું કે રિયા ચક્રવર્તી પર 15 કરોડ રૂપિયા કાઢી લેવાનો આરોપ પાયા વિહોણો, કારણ કે તેટલી રકમ સુશાંતના એકાઉન્ટમાં હતી જ નહીં. આખરે સુશાંત કેસમાં તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ મૌન તોડ્યું. રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા ઉપર તેમનો વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે આ કેસ કોર્ટમાં છે એટલે હું મૌન છું, પરંતુ જીત સત્યની થશે, મને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં તપાસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરી. હવે આ કેસમાં બિહાર સરકારે પણ ઝંપલાવ્યું. બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ ફાઇલ કરી કે રિયા ચક્રવર્તીની અરજી પર કોઈ પણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ સાંભળવામાં આવે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે હાલ તપાસ અટકાવી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય બિહાર પોલીસના મુંબઈમાં ચાલી રહેલ ઇન્વેસ્ટિગેશનને ધ્યાનમાં રાખીને લેવાયો. મુંબઈ પોલીસ હવે મોનિટર કરી રહી છે કે બિહાર પોલીસ કઈ દિશામાં અને શું તપાસ કરી રહી છે. સૂત્રો અનુસાર અત્યાર સુધી 38 લોકોના સ્ટેટમેન્ટ રિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે. અભિનેતા સુશાંત સિંહ મૃત્યુ કેસમાં બે રાજ્યોની પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ મૃત્યુ કેસમાં રાજકારણ યુદ્ધ તેજ બન્યું. ભાજપા કોંગ્રેસ વચ્ચે આરોપોના તીર ચાલ્યા. ભાજપા મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ પર સવાલ ઉઠાવી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના ગૃહમંત્રી નાના દેશમુખ મુંબઈ પોલીસની તપાસને યોગ્ય ગણાવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાની એક્ટરના પરિવાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા. મુંબઈ પોલીસને એક ઈમેલ મોકલીને સિદ્ધાર્થે આક્ષેપ કર્યો છે કે તેની પર રિયા ચક્રવર્તી વિરુદ્ધ નિવેદન આપવા માટે સુશાંત પરિવાર દબાણ કરે છે. વાસ્તવમાં તેને આ અંગે કંઈ જ ખબર નથી. સુશાંત આત્મહત્યા કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે મૌન તોડ્યું. કહ્યું કે સુશાંત ડિપ્રેશનમાં હતા નહીં, કારણ કે તેની પર્સનાલિટી ખૂબ ખુશ રહેવાવાળી છે, તે ડિપ્રેશનમાં ન હોઈ શકે. સુશાંત સિંહ કેસમાં કંગના રનૌતે સુશાંતના પરિવાર ઉપર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ માત્ર પૈસા ઉપર જ ધ્યાન આપી રહ્યા છે. સુશાંતના પિતાના વકીલે મૃત્યુ પાછળ નેપોટિઝમ કે મૂવી માફિયાઓનો કોઈ સંબંધ ન હોવાનું કહેતા કંગનાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું સુશાંતનો પરિવાર હવે માત્ર પૈસા ઉપર ફોકસ કરી રહ્યો છે.